નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં તો દોસ્તો ગુજરાતના ધોરણ દસના વિદ્યાર્થી મિત્રો કે જેમણે વર્ષ બે હજારને બાવીસની બોર્ડ પરીક્ષા આપી છે તેમના માટે અહીંયા ખૂબ જ મોટી અપડેટ આવી ગઈ છે આજ રોજ તારીખ છવ્વીસમી મે બે હજારને રોજ જ્યાં કઈ તારીખે અહીંયા રિઝલ્ટ જાહેર થશે તે અંગેની એક અંદાજિત માહિતી છે તે એક ન્યૂઝ આર્ટિકલની અંદર આવેલી છે શું છે સંપૂર્ણ માહિતી જાણીશું દોસ્તો આજના આ વિડીયોમાં ફટાફટ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બનેરા જ વિડીયોમાં સુધી જેથી કરીને અત્રે જણાવેલી એક એક બાબતની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે અને તે સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડાઈ જજો તથા બાજુમાં આવેલા બેલ આઇકન પર ઓન કરી દેજો જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 10 અને 12 ને લગતા આવા જ મહત્વપૂર્ણ વિડિયો સૌથી પહેલા આપને જોવા મળતા રહે અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો કે બુધવાર 25મી મે 2022 ના રોજ સાંજે 6 વાગ્યે 24 મિનિટે અહીંયા આવેલી આ ન્યૂઝ છે જેની અંદર અહીંયા કીધું છે ગુજરાત બોર્ડના ધોરણ દસના ના વિદ્યાર્થીઓની પરિણામની રાહ હવે અહીંયા પૂરી થવા જઈ રહી છે કારણ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ટૂંક સમયમાં ધોરણ દસનું નું પરિણામ જાહેર કરવા જઈ રહ્યું છે મળતી માહિતી અનુસાર એવી સંભાવના છે કે આ પરિણામ બોર્ડ આવતા અઠવાડિયે જાહેર કરશે ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડ દ્વારા અઠ્યાવીસ માર્ચથી નવ એપ્રિલ બે દરમિયાન દસમાની પરીક્ષાઓ જે છે તે અહીંયા લેવામાં આવી હતી અને મીડિયાના અહેવાલો અનુસાર ધોરણ દસનું પરિણામ પચીસ મેથી એકત્રીસ મે દરમિયાન જાહેર કરવાની અહીંયા યોજના છે જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે દસમાનું પરિણામ જાહેર કરવાની તૈયારીઓ જે છે તે અહીંયા પૂર્ણ કરી લીધી છે બસ બોર્ડ મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ કરવાના અંતિમ તબક્કામાં છે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે બારનું પરિણામ જે છે તે અહીંયા જાહેર કરી દીધું છે જે અહીંયા બારમી મે ના રોજ જે છે તે આપણને જોવા મળ્યું હતું હવે અહીં ભલે આ લોકો કહી રહ્યા છે કે ધોરણ દસનો પરિણામ જે છે તે મે મેથી એકત્રીસમી મે સુધીમાં અહીંયા આવતું જોવા મળશે પરંતુ દોસ્તો અહીંયા બિલકુલ પણ મને આ સંભાવના નથી લાગતી કારણ કે અહીંયા ધોરણ નું સંભવિત પરિણામ બીજી અથવા તો ત્રીજી જૂને જે છે તે કદાચ આપણને અહીંયા આવતું જોવા મળી શકે છે પચીસથી એકત્રીસ મેના દરમિયાન ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જશે તે અહીંયા આપણને આવતું જોવા મળી શકે છે અહીં ભલે મીડિયા અહેવાલ અનુસાર કહેવામાં આવ્યું થી એકત્રીસ મે પરંતુ આ સમયગાળો છે અહીંયા ધોરણ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી મિત્રો માટે ધોરણ દસ માટેની અંદાજિત તારીખની ફક્ત વાત કરું તો અત્યારે હશે અહીંયા બીજી કે પછી ત્રીજી જૂન બે હજાર ને બાવીસ તો આશા રાખું છું કે જે પણ અહીંયા માહિતી આવી હતી તેની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે અને હવે તમે બિલકુલ પણ ચિંતા જે છે તે તમારા પરિણામ લઈને અહીંયા નહીં કરો તો દોસ્તો અન એકેડમીની સૌથી મોટી ઇવેન્ટ અહીંયા આવી ચૂકી છે જ્યાં સ્ટાર્ટ યોર લો જર્ની વિથ અન એકેડમી થ્રુ ક્લેટ બે હજાર બાવીસ અને ક્લેટ બે હજાર ત્રેવીસના જે વિદ્યાર્થી મિત્રો છે તેઓ અહીંયા લો સમર કેમ્પનો જે આનંદ છે તે અહીંયા માણી શકશે ત્યાં મેં સત્યાવીસ અને મેં અઠ્યાવીસ બે હજાર ને બાવીસના રોજ બે દિવસનો અહીંયા ઓફલાઈનના સેમિનાર છે દિલ્હીના જે પણ વિદ્યાર્થી મિત્રો છે તે અહીંયા આ સમર કેમ્પની અંદર જોડાઈ શકશે જ્યાં પહેલા દિવસે એટલે કે તારીખ સત્યાવીસમી મેના રોજ અને બીજા દિવસે એટલે કે તારીખ અઠ્યાવીસમી મેના રોજ જે સમર કેમ્પ છે છે અહીં અને ડિસ્ટ્રિબ્યુશન ખુબ જ ઇમ્પોર્ટન્ટ અને સૌથી મોટી વર્ષની દોસ્તો અહીંયા આ ઇવેન્ટ છે એની અંદર જો તમે ઓનલાઈન પણ ઈચ્છો તો અહીંયા ભાગ લઈ શકો છો સાથે જ અનેડમીની વેલ્યુ ઓફરિંગ પ્લસ આઇકોનિક અને લાઇટ જે છે તે તો અહીંયા વિદ્યાર્થી મિત્રોને મળે છે તમે દસમા ધોરણની અંદર છો અગિયારમા ધોરણની અંદર છો કે કે પછી અહીંયા ધોરણ બાર ની અંદર તમામ ધોરણો માટે અહીંયા આ લાભ જે છે તે અહીંયા મળવા પાત્ર છે ટોપ એજ્યુકેટર્સ દ્વારા જે પણ અહીંયા શિક્ષણ છે તે શિક્ષણ તમને અહીંયા મળશે ક્લેટ નું દોસ્તો વાર અહીંયા બિલકુલ પણ ના કરો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ આ ક્લેટ સમર કેમ જે છે તેનો અહીંયા આનંદ મળે આ સિવાય બોર્ડ પરીક્ષાનું પરિણામ કેવી રીતે જોવું તે અંગેના સ્ટેપ બાય સ્ટેપ જે સ્ટેપ્સ છે તે અહીંયા આપણને આપેલા છે જે તમે અહીંયા જોઈ શકો છો બાકી આશા રાખું છું કે તમને જાતે જ અહીંયા ખ્યાલ હશે કેવી રીતે પરિણામ જે તેને અહીંયા જોઈ શકાય છે આથી હતી દોસ્તો અહીંયા કેટલીક મહત્વપૂર્ણ માહિતી જે મને લાગ્યું યોગ્ય કે આ સર્વે વિદ્યાર્થી મિત્રોને આપી દેવી જોઈએ તો માહિતી અહીંયા મેં આપી દીધી છે